નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું કાવ્ય નંબર ત્રણ એમ ઓગાર્યો ચંદ્રહાસ ચંદ્રહાસ આખ્યાનના કડવા નંબર પંદરમાં જે મુખ્ય પાત્ર છે આ કાવ્યનો એ છે ચંદ્રહાસ એને બુદ્ધિ મારવાનો પ્રયત્ન કરે છે પરંતુ ધૃષ્ટ બુદ્ધિની દીકરી આ ચંદ્રહાસને બચાવી લે છે એટલે ઉગારી લે છે તો આવો આપણે આ આખ્યાનના કડવાનું અધ્યયન કરીએ એ પૂર્વે આ કડવાના રચયતા એવા પ્રેમાનંદનો પરિચય લઈએ વિદ્યાર્થી મિત્રો પ્રેમાનંદ સત્તરમી સદીમાં થઈ ગયા ગુજરાતી સાહિત્યમાં તેઓને આખ્યાનના પિતા તેમજ ભક્ત કવિ શિરોમણીનો બિરોધ મળેલું છે એવા આ પ્રેમાનંદનો જન્મ વર બરોડામાં થયો હતો એમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું અને કથાકાર તરીકેને પોતાના કૌટુંબિક વ્યવસાયમાં વ્યવસાય કરી તેઓ ગુજરાન ચલાવતા હતા વ્યવસાય અર્થે તેઓ સુરત અને નંદરબાર પણ ગયા હતા અને આ પ્રેમાનંદ એ માણ ઉપર હાથની તાલ આપી કથા પ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ હતા એટલે જ આ પ્રેમાનંદે અભિનય રજૂઆત દ્વારા આખ્યાને લોકપ્રિય કર્યા હતા અને તેથી જ તેઓ આખ્યાનના પિતા કહેવાયા અને એમની જે હાથમાં અંગૂઠીઓ ધારણ કરી અને માણ ઉપર વિદ્યાર્થી મિત્રો માણ એટલે તમે ઓળખતા હશો માણ એટલે એક જે માટલી જેવું જે ગાગર આવે એને કહેવામાં આવે છે માણ અને એના ઉપર એ આંગળી ઉપર વીંટી પહેરી અને એવી રીતે થાપ આપતા કે આખો પ્રસંગ પ્રેક્ષકોને જીવંત લાગતો અને એથી જ એમને આખ્યાના પિતા કહેવાયા નરસિંહ સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગો અને પુરાણોમાંથી કથા વસ્તુ લઈને પ્રેમાનંદે આનંદ સાથે અને જ્ઞાન આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજતી કરી હતી આખ્યાનની કથન કળામાં પ્રવીણ હોવા સાથે પ્રેમાનંદના વર્ણનો પાત્રલેખન રસ નિરૂપણ એ દ્વારા વાર્તા વાતાવરણ ચિત્રણમાં પણ કુશળ હતા એમના આખ્યાનને ઉત્તમ બનાવવા એમની રસ નિરૂપણ તેમજ ભાષા શક્તિનો મહત્ત્વનો ફાળો રહેલો છે એમની ઘણી મુખ્ય રચનાઓમાં ઓખાહરણ અભિમન્યુ આખ્યાન ચંદ્રહાસ આખ્યાન સુદામાચરિત મામેરું નળ આખ્યાન રણયજ્ઞ દશમસ્કંદ આવી અનેક કૃતિઓ રચીને પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે ગુજરાતી સંસ્કારોને પોષવાનું પ્રશસ્ય કાર્ય કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમનું જ એક આખ્યાન છે ચંદ્રહાસ આખ્યાન એના કડવા નંબર પંદરમાં જે મુખ્ય પ્રસંગ છે એનું આપણે અધ્યયન કરીએ કે આ જે આખ્યાન છે એનું મુખ્ય પાત્ર છે ચંદ્રહાસ જ્યારે બીજી તરફ એક ધૃષ્ટ બુદ્ધિ છે એનો દીકરો મદન અને ધૃષ્ટ બુદ્ધિની દીકરી વિષયા આ ચાર આ કથાની અંદર મુખ્ય પાત્ર છે એટલે દૃષ્ટ બુદ્ધિનો ધૃષ્ટ બુદ્ધિ એનો પુત્ર મદન તેમજ ધૃષ્ટ બુદ્ધિની પુત્રી વિષ્યા અને વાર્તા નાયક તરીકે ચંદ્રહાસ છે તો આ બુદ્ધિ ચંદ્રહાસને મારવા માટે પ્રયત્ન કરે છે અને આ ધૃષ્ટ બુદ્ધિ પોતાના દીકરા મદનને એક પત્ર લખી અને પત્ર મદન સાથે રવાના કરે છે કે તમે જાઓ અને ચંદ્રહાસને વિષ આપો એને મારી નાખો પરંતુ આ ચંદ્રહાસ જે છે એ કૌતલપુર નગરીની અંદર આરામ ફરમાવે છે એ આરામ ફરમાવે છે તો ત્યાં આગળ આ ધૃષ્ટ બુદ્ધિની દીકરી વિષ્યા એને જોઈ જાય છે અને આ વિષ્યા છે એ ચંદ્રહાસથી તો આકર્ષિત થઈ જાય છે એનું સુંદર મનોરમ્ય આમ સૌંદર્ય એટલું બધું છે એના શરીરનું એનું યૌવન સહજ આવેશમાં આ વિષ્યા એના ઉપર આકર્ષિત થઈ જાય છે એના પર મોહિત થઈ જાય છે એટલે એના જે ખમીસમાં જે કાગળની જે ચિઠ્ઠી બાંધી હતી જે સંદેશો હતો એ લઈ લે છે અને અંદર વાંચે છે સંદેશો ત્યારે એની અંદર લખ્યું હતું એને વેશ આપજો એટલે એને મારી નાખજો પરંતુ આ વિષ્યા એમના ઉપર મોહિત થઈ છે એટલે એને બચાવવાનો પ્રયત્ન કરે છે એમને ઓગારવાનો પ્રયત્ન કરે છે આજે અંદર શબ્દ નિરૂપણ થયું તો અંદર વેશ આપજો તો એના માટે આ વિષ્યા છે એક આંખમાંથી કાજળ અને એક આંખમાંથી આંસુ લઈ વેશનું વિશ્યા કરી નાખે છે વેશ શબ્દનો વિષ્યા ય અને એક કહાનો યા કરી દેતી એટલે કે છે કે એને વિષ્યા આપજો એટલે પોતાનું નામ છે વિષયા તો કારણ કે એને તો ચાહે છે તો લગ્ન કરવા ઈચ્છે છે એટલે મદન એને વેસ્ટની જગ્યાએ એને વિસ્યા આપે છે અને એમ કરી આ ચંદ્રહાસને વેસ્ટની જગ્યાએ વિશ્યા મળી જાય છે એટલે આ ચંદ્રહાસ જે મુખ્ય પાત્ર છે એને બચાવી લે છે ઉઘારી લે છે આમ આ વિષ્યા ચંદ્રહાસને તો ઉગારી લે છે એને બચાવી લે છે પરંતુ આ કડવામાં વિષ્યાની જે તત્કાળ નિર્ણય લેવાની જે કોઠાસૂસ છે અને ચંદ્રહાસના જે સૌંદર્યનું એના ઘોડાનું એના તુરીનું જે સૌંદર્ય નિરૂપણ છે એ ખરેખર વાચકની ખૂબ એને રસભર બનાવવા માટે એને આ કથાની અંદર જાણે તરબોળ કરી મૂકે છે એવું શણગારેલું આ સોહામણું પ્રેમાનંદની આવું ઉત્તમ વર્ણન શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય તો આવો આપણે જોઈએ એમ ઉગાર્યો ચંદ્રહાસ ધૃષ્ટ બુદ્ધિ જે છે એ પોતાના દીકરા મદન સાથે આ ચંદ્રહાસને મારવાની યોજના કરે છે અને મદનને એને આ જે ચંદ્રહાસને વિષ આપજો એવો સંદેશો લખી અને મદનને મોકલે છે ત્યારે બીજી તરફ ચંદ્રહાસ છે એ કૌતલપુરમાં આરામ ફરમાવે છે અને ત્યાં વિષયાનો પ્રવેશ થાય છે જે કૌતલનગરની અંદર જ્યાં ચંદ્રહાસ આરામ ફરમાવે છે તે જગ્યાએ વિષ્યા આવે છે અને આ કડવાનો પ્રારંભ થાય છે વિશ્યાએ વીમાસી જોયું એ પુરુષને હું નરખું અન્ય પશુ પક્ષીને માનવ નહીં કોઈ યા સરખ્યું એટલે શું કહે છે વિષ્યાએ વિચાર કર્યો વીમાશી જોયું એટલે વિચારપૂર્વક જોયું કે આ પુરુષને હું નરખું નરખું એટલે ધારી ધારીને જોઈ રહી છું અન્ય પશુ પક્ષીને માનવ નથી કોઈ હા સરખ્યું એટલે કે છે કે અહીંયા આગળ કોઈ જ પશુ પક્ષી કે માનવ કોઈ જ નથી આ નિર્જન છે આ જગ્યા કોઈ હા સરખ્યું યા એટલે અહીંયા અને સરખ્યું એટલે અહીંયા આગળ કોઈ જ દેખાતું નથી અહીં આસપાસ સમીપમાં કોઈ જ નથી વિષ્યા એ વિમાશી જોયું એ તો અચરજમાં પામે છે કે અહીં કડક કોઈ જોવાતું નથી આ યુવાન છે એની સાથેનો ઘોડો છે તો અહીં આગળ માનવ કે પશુ પક્ષી કશું જ નથી અને આ એકલી વિષ્યા એ આ યુવાન પુરુષને એટલે ચંદ્રહાસને ધારી ધારીને જોઈ રહી છે એને નિરખી રહી છે રખે ચતુ ચતુરતુરી કહેતો સ્વામી સ્વામી જાગશે તો શું થશે નિંદ્રાવસ્તી કેમ ઉઠાડો પછી શું કહેવાશે એટલે કહે છે કે રખે રખે શબ્દનો અર્થ થાય છે કદાચ ચતુર તુરી તુરી શબ્દનો અર્થ થાય છે અશ્વ ઘોડો ખાર પણ કહી શકાય આપણે અનેક શબ્દો છે એના માટે એટલે કે કદાચ આ ચતુર ઘોડો એના સ્વામીને કહી દેશે તો એટલે એનો સ્વામી એ તો ચંદ્રહાસ કે એને કહી દેશે તો એને જગાડી દેશે તો તેમ કે એનો સ્વામી આ ચંદ્રહાસ જાગશે તો શું થશે એટલે નિંદ્રવસ્થ એને કેમ ઉઠાડું એવો પ્રશ્ન કરે છે મનમાં કે આ જે ચંદ્રહાસ આરામ ફરમાવે છે એને હું કઈ રીતે ઉઠાડું અને કદાચ જાગી જશે તો પછી લોકો શું કહેશે કદાચ જોઈ જાય કોઈ તો એટલે એને ઉઠાડતી નથી અને બીજી તરફ કદાચ આ અશ્વ છે એના સ્વામીને બધી જાણ કરી દે કે એક સ્ત્રી આવી હતી એવું બધું કદાચ કહી દે તો એટલા માટે ન કરે એના સ્વામીને જાણ ન કરે એ માટે અશ્વના આ ઘોડાના વખાણ કરે છે હે અશ્વ તું અતિ અનુપમ તારું રૂડુવાન હે અશ્વ તું અતિ અનુપમ તારું રૂડુવાન માંગેરે લેવું છું હું યામિની રખે કરતો સ્વામીને જાણ એટલે કે છે કે હે અશ્વ તું અતિ અનુપમ છે એટલે તારી કોઈ ઉપમા આપી શકાય એવું નથી એટલે આ દુનિયામાં તું એકને માત્ર એક જ એવો વ્યક્તિ છે કે જેની કોઈ ઉપમા ન આપી શકાય અનુપમ અનુપમ શબ્દનો અર્થ થાય છે જેની ઉપમા ન આપી શકાય એવો એટલે કે તું એટલો બધો સુંદર છે ત્યારે તારી કોઈ ઉપમા નથી આપી શકાતી આપણે ધોરણ દસની અંદર જ્યારે આપણે અલંકાર શીખ્યા હતા એની અંદર ઉપમેય અને ઉપમાન હોય તો એકબીજા જોડે સરખામણી કરવાની હોય છે પરંતુ કહે છે કે તું તો આખા વિશ્વની અંદર આખી જગતમાં તું એકલો જેવો સુંદર છે અને તારો રૂપ તો અનુપમ છે તારી કોઈ ઉપમા ન આપી શકાય માંગે રે લેવું છું યામિની એટલે કહે છે કે હું સ્ત્રી તરીકે તારી પાસે એક વસ્તુ માગું છું હું હું માનીની માનીની એટલે અભિમાની સ્ત્રી રખે કરતો સ્વામીને જાણ અને પછાડી ઉદ્ગાર આપ્યો એટલે કે છે કે રખે એટલે કદાચ કરતો સ્વામીને જાણ એટલે કે છે કે તું સ્વામીને જાણ કરતો નહીં આખા વાક્યનો અર્થ જ ખાસ ધ્યાન રાખજો રખે કરતો સ્વામીને જાણ એટલે કે છે કદાચ તું તારા સ્વામીને જાણ કરતો નહીં કે અહીંયા કોઈ સુંદર સ્ત્રી આવી હતી અને પછી આગળ એને વધુ વખાણ કરે છે તારે રત્ન જ જડિત મોખ મોરડો તારે જડિત મુખ મોરડો તારો જે મુખ મોરડો છે મુખ મોરડો એટલે મોઢા ઉપર બાંધવાનો દોરડો તો કહે છે કે એ કેવું છે એને કહેવાય છે મુખ મોરડો જે મોઢા ઉપર બાંધવાનો જે દોરડો છે એને મુખ મોરડો કહેવાય તો કહે છે આ દોરડું કેવું છે તો કે રત્નથી જડિત છે અને એની ઉપમા આપે છે જાણે ઉદ્યાંચળ ઉગ્યો ભાણ જાણે ઉદયાંચલ એટલે મેરુ પર્વત એની ઉપર જાણે સૂર્ય ઉગ્યો હોય ભાણ આપણે ભાનુક શબ્દ વાપરીએ છીએ એના માટે પણ અહીંયા આગળ તળપદા શબ્દ તરીકે ભાણ કીધો જાણે ઉદ્યાનચલ પર જાણે સૂર્ય ઉગ્યો હોય અને જેમ આખું પ્રકાશિત પ્રકાશિત થઈ જાય એવી તર તારા આ મુખ મોરડા પર રત્નો જડી રહ્યા છે શોભી રહ્યા છે પેગડા તારા પરમ મનોહર પેગડા એટલે ઘોડે સવાર જે ઘોડેસવારી કાઢતી વખતે પોતાના પગ જેમાં મૂકે છે એવા કળા એને કહેવાય છે પેગડા તો કહે છે તારા પેગડા તારા પરમ મનોહર એટલે કે આ પેગડા તારા મનોહર છે મનોહર એટલે મનને હરી લે એવા છે આકર્ષિત છે અને જડિત પલાણ પલાણ એટલે ઘોડે સવાર જે હોય જેના ઉપર બેસે છે એ પલા એને કહેવાય છે પલાણ તો કહે છે કે આ પલાણ પણ તારી જડિત છે એવું કહેતી ચાલી ચતુરા ચંચલ નયણે જોઈ રખે શકી સહિયર આપણી છુપી રહીને જોઈ એટલે કે છે અહીંયા આગળ એવું કહી ચાલી ચતુરા આવું ઘોડાને કહી અને આ ચતુર નારી જે હતી જે વિશ્યા હતી એ ચાલે છે અને ચંચલ નયણે જોઈ એના નયનો એની આંખો હતી એ ચંચલ નયનોથી એની આંખોથી આ ચંદ્રહાસને જોઈ રહી છે એનું સૌંદર્ય એને નિરખી રહી છે રખે સખી સહિયર આપણી પણ છુપી રહીને જો અને કહે છે એને મનમાં વિચાર આવે છે કદાચ મારી સહિયરો મારી બેનપણીઓ કદાચ અહીંથી મને છુપી રીતે જોતી હશે તો એટલે એવો એને વિચાર આવે છે નેપુર ઝાંજર આણવટ વિછ્યા સોનીએ આ ભ્રણ ઘડિયા પ્રથમ વાજતા રૂડા લાગતા આ જ શત્રુ થઈ નીવડ્યા એટલે આ વિછ્યાને કદાચ ત્યાં આગળ એની સખી જોઈ ન જાય અથવા તો એના જે અલંકારો જે પહેર્યા છે એનાથી કદાચ ઝાંકી ન જાય એટલે કહે છે કે નેપુર નેપુર એટલે નુપુર ઝાંજર અણવટ અણવટ એટલે સ્ત્રીઓના અંગૂઠામાં પહેરવામાં આવતું એક ઘરેણું અને વિછીયા એટલે સ્ત્રીઓના પગની આંગળીમાં પહેરવામાં આવતું જે વિચ્છી કહીએ એ ઘરેણું તો કહે છે કે આ નેપુ નોપુર ઝાંઝર અણવટ વિછ્યા આ બધાએ આભરણ સોનીએ ઘડિયા છે આભરણ એટલે ઘરેણા તો એ સોનીએ ઘડિયા છે અને પ્રથમ જ્યારે વાગતા ત્યારે રૂડા લાગતા પહેલાં તો ઝાંઝરનો અવાજ આવતો અને આ વિષ્યા ખુશ થતી હતી એને રૂડા લાગતા હતા સુંદર લાગતા હતા પરંતુ આ જ સત્રુ થઈ નીવડ્યા એટલે કહે છે કે આજે આ આભૂષણો દુશ્મન થઈ ગયા હોય એવું લાગે છે શા માટે એને એવું લાગે છે કે આજે આ મારા જે ઘરેણાં છે એ દુશ્મન થઈ ગયા શત્રુ થઈ ગયા છે કારણ કે આ પહેલાં વાગે છમ છમ તો કદાચ એના અવાજે આ ચંદ્રહાસ છે એ જાગી જાય એટલે એ જાગી ન જાય એના માટે પ્રયત્ન કરે છે પરંતુ એના ઝાંઝર એ તો ખનકાર કરી જ દે છે એવું કહી મને દ્રઢ કરી ચાલી ઝાંઝર ઊંચા ચડાવી મરમે ભરતી ડગ જેમ જળમાં બગ એમ શ્યામા સમીપે આવે એટલે અને આ એના જે ઘરેણા છે એ શત્રુ થઈ ગયા હોય એવા લાગે છે પહેલાં તો રૂડા લાગતા પરંતુ આજે શત્રુ લાગે છે એટલે એનો અવાજ ન આવે અને આ ચંદ્રાહાસ જાગી ન જાય એવો એ નિર્ણય કરી લે છે અને ધીરે ધીરે એવી તો ચાલે છે એવું કહી મન દ્રઢ કરી દ્રઢ એટલે નિશ્ચય કરીને ચાલે છે દ્રઢ નિર્ણય પાક્કો નિર્ણય કરીને ચાલે છે અને ઝાંજર ઊંચા ચડાવી દે છે એ વાગે નહીં એમ અને મરમે ભરતી ડગ મરમે એટલે ધીરેથી હળવેથી કાળજી લઈ ને એના ડગલા એવા માંડતી જેમ જળમાં બગ એટલે જેમ પાણીની અંદર બગલો હોય માછલી પકડવા માટે એકદમ હળવે હળવે ચાલશે અને પછી માછલી જોવા એકદમ તડાપ મારશે પરંતુ એ માછલીઓ માટે જેમ ધીરે ધીરે જે ડગલા ભરે છે એવી રીતે આ વિષ્યા છે એ ચંદ્રહાસ પાસે જાય છે એમ શ્યામા સમીપે આવે શ્યામા એટલે આ શ્યામા શબ્દ પણ વિસ્યા માટે જ છે અહીં આગળ આ શ્યામા જે શબ્દ છે એ ખાસ ધ્યાન રાખવાનો છે કારણ કે વિશ્યા માટે અને ચંદ્રહાસ માટે અનેક શબ્દો વપરાયા છે તો આ કાવ્યમાં પ્રેમાનંદે પણ ચંદ્રહાસ માટે અને આ વિષ્યા માટે અનેક શબ્દોના પ્રયોગ કર્યા છે આગલી પંક્તિઓમાં વિષ્યા પછી એના માટે માનીને શબ્દ આવ્યો અને હવે શ્યામા કે જેમ જળમાં બગ એમ શ્યામા સમીપે આવે એટલે શ્યામા એટલે આ સ્ત્રી જે વિષ્યા માટે શબ્દ વાપર્યો છે એમ આ વિષ્યા પગ ભરે છે ડગલા ભરે છે એટલે કે કાવિત્ર ડગલા ભરી એના ઝાંઝર ઊંચા ચઢાવી અને અવાજ ન થાય જેમ બગલો પાણીની અંદર હળવે હળવે પગ મૂકતો હોય અને ડગલા ફરતો હોય એમ આ વિષ્યા ડગલા ભરી અને આ ચંદ્રહાસની સમીપે એટલે પાસે આવે છે ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે હરિવદની હરખે બેઠી અને ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસથી એટલે આનંદિત થઈને હરિવદની હરિવદની એટલે આ જે વિષ્યા છે એના માટે શબ્દ વપરાયો આગળ શ્યામાં વપરાયો હવે હરિવધની એટલે ચંદ્ર જેવા મોખવાળી વદન એટલે ચહેરો તો હરિવદની એટલે ચંદ્ર જેવા સુંદર મોખવાળી આ જે વિષ્યા છે એ હરખે બેઠી એટલે એના એના હૃદયમાં ખૂબ હરખ છે રાજી થઈ અને આ યુવાનની પાસે બેઠી છે ક યુવાન તો ચંદ્રહાસ અને કહે છે કે મોજ શ્વાસ લાગે સાધો જાગે ચિંતા તે ચિત્તમાં પેઠી અને કહે છે કે મોજ શ્વાસ લાગે એટલે કે છે કદાચ હું આ ઘરેણાં તો અધર ચડાવીને હળવે હળવે તો આવી ગઈ છું પરંતુ એમ કહે છે કે મારા કદાચ શ્વાસ એનો અવાજ સંભળાય મોજ શ્વાસ લાગે ને આ સાધુ જાગે આ સાધો શબ્દ છે એ ચંદ્રહાસ માટે છે એટલે કે જે મોજ શ્વાસ લાગે ને સાધુ જાગે એટલે કે કદાચ મારા શ્વાસથી આ સાધુ જાગી જાય તો કારણ કે એકાંતમાં શ્વાસનો પણ અવાજ આવતો હોય છે એટલે કહે છે કે આવો જો શ્વાસનો અવાજ આવતો હોય તેમ કે મોજ શ્વાસ લાગે ને સાધુ જાગે તો આ ચિંતા તે ચિતમાં પેઠે એટલે આ વિષયાને ચિંતા થઈ ગઈ કઈ ચિંતા કે કદાચ મારા શ્વાસથી આ સાધુ આ ચંદ્રાસ જાગી જશે તો ચિંતા તે ચિત્તમાં પેઠી એટલે આવી ચિંતા આના ચિત્તમાં એટલે મનમાં પેઠી છે કોના મનમાં તો વિષ્યાના મનમાં રખે કો દેખે સહ્યર મુજ પેખે એમ દ્રઢ રાખતો રાખતી આડી અને એ જે વિષ્યા છે એને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે રખે કો દેખે સહિયર મુજ દેખે એટલે કે જે કદાચ મારી સહિયરો મને કદાચ આ રીતે અહીંયા ગાડી જોઈ જાય તો એમ દ્રષ્ટ રાખતી આડી એટલે આ વિષ્યા મારી કોઈ સખી દેખતી તો નથી ને એમ આડી દ્રષ્ટિ કરીને એને જોઈ લીધો દ્રષ્ટ એટલે દ્રષ્ટિ પછી પિછોડી પરી કરીને જોયું વદન ઉગાડી પછી આ વિષ્યાએ આ જે ચંદ્રહાસ સૂતો હતો અને જે ચાદર ઓઢી હતી એને સરકાવે છે પિછોડી પીછોડી શબ્દનો અર્થ થાય છે ચાદર એટલે આ પીછોડી પરી કરીને એટલે એને સરકાવીને જોયું વદન ઉગાડી અને એનું વદન એટલે મોખ ઉઘાડીને જોયું આ વિષ્યાએ ચંદ્રહાસ જે ચાદર ઓઢીને હોતો હતો એ ચાદર સરકાવી અને એનું વદન મોખ જોયું નખ શીખા લગી ચંદ્રહાસને રે જોતી નયણે નરખી અને એ આ ચંદ્રહાસને નખશીખ જોયો નખ શીખા એટલે પગને અંગૂઠાના નખથી જે માથાની જે શિખા કહેવાય ચોટલી ત્યાં સુધીનો ભાગ એને જોઈ લીધો રે જોતી નયણે નરખી હરિભક્તને દેખી હરિવધની હૈડામાં ઘણું હરકી એટલે આ હરિભક્તને આ હરિભક્ત શબ્દ છે એ આ ચંદ્રહાસ માટે છે એને દેખી એટલે આ હરિવદની એટલે વિષ્યા એણે આ હરિભક્તને જોઈને એટલે ચંદ્રહાસને જોઈ ને આ વિષ્યા હૈડામાં ઘણું હરકી હૈડામાં એટલે હૃદયમાં એ ખૂબ હરખાઈ આનંદ પામી તો હવે વિષ્યા આ ચંદ્રહાસ પર રહેલી આ પીછોડી એટલે ચાદર દૂર કરી છે અને જે આ ચંદ્રહાસનું મોખ સૌંદર્ય જે જોવાય છે એનું અનેક રૂપકો દ્વારા આ પ્રેમાનંદે એના સૌંદર્યનું વર્ણન કર્યું છે કે આકાશ અભ્ર અગળું થાય ચંદ્રબિંબ દિશે જેવું તેમ પિછોડી પરી કીધે મોખ કાલિંદી કુંવરનું તેવું એટલે કહે છે કે આકાશ અભ્ર અગળું થાય એટલે આકાશમાં જ્યારે અભ્ર એટલે વાદળ હોય અને વાદળ દૂર થાય અને ચંદ્રબિંબ સ્વચ્છ જોવાય તેવું જ આ પીછોડી પરી કીધે મુખ કાલિંદુ કુંવરનું તેવું અને આ આવી જ રીતે આકાશમાં જેમ વાદળ દૂર થાય પછી જેમ ચંદ્રબિંબ સ્વચ્છ જોવાય છે એવી જ રીતે આ પીછોડી પરી કરતાં એટલે ચાદરને દૂર કરતાં આ મુખ કાલિંદ કુંવરનું કાલિંદ કુંવરનો મુખ એટલે આ ચંદ્રહાસનો મુખ એવું જ જોવાય છે ચંદ્રબિંબના જેવું જેમ વાદળ વાદળ હટી જાય અને ચંદ્ર સ્વચ્છ જોવાય એવી રીતે આ ચાદર હટી જતા આ કાલિંદી કુંવરનો મોખ પણ ચંદ્ર સમાન જોવાય છે સુવદન અંબુજ ઉપર ભ્રુકુટી ભ્રમર કરે ગુંજાર સકે શશી બીંબુઠે તારા એવો શોભે છે મોતીહાર એટલે કે છે કે સુવદન અંબુજ ઉપર ભ્રુકુટી એટલે એમના મોખ રૂપી અંબુજ અંબુજ એટલે કમળ એટલે કે એમના મોખરૂપી કમળ ઉપર ભ્રુકુટી એમની જે પાપણો છે એમના મોખ ઉપર રહેલી જે પાપણ છે એની ઉપર જાણે ભ્રમર એટલે ભમરા ગુંજાર કરતા હોય એવું લાગી રહ્યું છે શકે શીખ પૂઠે તારા એવો શોભે છે મોતીહાર એટલે શશિબિંબની પાછળ શશિ એટલે ચંદ્ર અને ચંદ્રની પૂઠે એટલે પાછળ ચંદ્રની પાછળ જેમ તારા ટમટમ છે ટમટમ કરે છે એવી જ રીતે આ ચંદ્રહાસે પહેરેલો મોતી હાર એ ટમટમી રહ્યો છે સુખચંતા સુખ ચંચા અતિ ઉત્તમ સુખ સુખ ચંચા એટલે પોપટની ચાંચ સુખ એટલે પોપટ અને ચંચા એટલે ચાંચ સુખ ચંચા અતિ ઉત્તમ તો કહે છે કે આનું જે નાક છે ચંદ્રહાસનું એવી જ રીતે શોભી રહ્યો છે જાણે અધરબિંબ અલંકૃત એટલે કે છે કે એનું અણિયારો આ ચંદ્રહાસનું અણિયારું નાક એવી તર શોભી રહ્યું છે જાણે અધરબિંબ અલંકૃત અધર અધર એટલે હોઠ જાણે એના હોઠ જાણે અલંકૃત કર્યા હોય એવી રીતે એનું નાક શોભી રહ્યું છે શશી સવિતા શ્રવણી કુંડળ એટલે કે છે કે જાણે શશી એટલે ચંદ્ર અને સવિતા એટલે સૂર્ય જાણે સૂર્ય અને ચંદ્ર શ્રવણી કુંડળ શ્રવણ એટલે કાન ઉપર એના કાનમાં સૂર્ય અને ચંદ્રના કુંડળ પહેરાયા હોય એવું લાગી રહ્યું છે દાડમ કળી સાધન અને દાડમની કળી જેવા એના દાંત છે કપોતકંઠ કર કુંજરના સરખા હથેલી અંબુજ વરણ એટલે કે જે કે એનું કપોતકંઠ એનું કંઠ છે એ કેવું છે તો કે કપોતના જેવું એટલે કબૂતરના જેવું કરકુંજર સરખા એના હાથ કુંજર કુંજર એટલે હાથી હાથી જેવા એના જાડા હાથ છે અને હથેલી અંબુજ વર્ણ અંબુજ એટલે કમળ એટલે કમળના વર્ણ જેવી આછી ઝાંખી ગુલાબી એવી એની હથેળી છે બાહ્ય બાજુબંધ બેરખા મુદ્રિકા આદે આભ્રાણ અને એની બંને બાહ્ય બાજુબંધ એટલે એના બંને હાથ ઉપર જાણે બાજુબંધ પહેર્યા હોય એવી રીતે આ મુદ્રિકા આદે આભરણ એવા એના મુદ્રિકા જડિત એના આભૂષણો છે વિશાળ વિશાળ હાર હેમનો કટી સરખી એટલે હૃદય એના છાતીના ભાગે હાર હેમનો એટલે સોનાનો હાર શોભી રહ્યો છે એના હૃદય ઉપર એની છાતી ઉપર સોનાનો હાર શોભી રહ્યો છે અને કટી કેસરી ના સરખી કટી એટલે કમર અને એની કમર એ કેસરી એટલે સિંહ જેવી છે દેખી રૂપ રૂપ રંગ તેજ તારુણી દેખી રૂપ રંગ જાણે નાખી પ્રેમની ભૂરકી એટલે વિષ્યાએ આ ચંદ્રહાસના સૌંદર્ય જોઈ એના અલગ રૂપકો આપ્યા છે પ્રેમાનંદે તો કહે છે કે આવું એનું સુંદર યુવન પુરુષને જોઈ આ તારોણી એના તરફ આકર્ષાય છે જેણે એની પર પ્રેમની ભૂર્કી નાખી દીધી હોય અને આ આકર્ષાઈ ગઈ હોય એવું લાગે છે ધન્ય માત તાત એના દિશે છે કોણે કીધા હશે પુણ્ય એટલે કે છે કે એની માતા અને પિતાને ધન્ય છે કે આવો સુંદર પુત્ર તો કોને મળે કે ખૂબ પુણ્ય કર્યા હશે એવાને આવા પુત્ર પ્રાપ્ત થાય હિમે હાડ ગાળ્યા હોય અને સુખ ટાળ્યા હોય તો આવો સા સુંદર પુત્ર પ્રાપ્ત થાય તો એવો હશે તન તન શબ્દનો અર્થ થાય છે પુત્ર જો ખાલી તન શબ્દ કહીએ તો સરી પણ તને એક અનુસ્વાર છે એટલે તન તો પુત્ર અને તનય એમ કહીએ તો દીકરી એટલે ત્રણેયને જોડણી અર્થભેદ ધ્યાન રાખજો તન એટલે શરીર તન એટલે દીકરો પુત્ર અને તન્યા એટલે પુત્રી આગળ કે છે જપ તપ વ્રત દેહ દમન એવી તારુણી ધરનાર તે નારીનો પરમ ભાગ્ય ને આવો હશે ભરતાળ એટલે કહે છે કે જે સ્ત્રીએ જપ કર્યા હશે તપ કર્યા હશે વ્રત કર્યા હશે અને દેહનું દમન કર્યું હશે એવી તારુણીને એવી તારુણી ધરનારને આ નારીનું પરમ ભાગ્ય હશે જેનો આવે હશે ભડતાર ભતાર એટલે પતિ સ્વામી તો કહે છે કે એવી નારીને આ એવી નારીના નસીબમાં હશે આ પતિ તરીકેનો સ્વામી બનશે કે જેને જપ કર્યા હશે તપ કર્યા હશે અને દેહનું દમન કર્યું હશે અને પછી એ પોતાની જાતને અભાગણી માને છે આ વિષયા મેં પાપેણીએ પુણ્યને કીધું તો ક્યાંથી આવો સ્વામી એટલે કહે છે કે હું તો એક પાપેણી છું મેં ક્યારેય પુણ્ય નથી કર્યું આ તો બહુ પુણ્ય કર્યા હોય જપ તપ કર્યા હોય તો આવો સુંદર પતિ પ્રાપ્ત થાય તો કહે છે કે મેં તો કશું જ કર્યું નથી એટલે પોતાની જાતને કોષે છે દુખી દુઃખી ગણે છે કે મેં પાપીણીએ પુણ્યને કીધું તો ક્યાંથી આવો સ્વામી એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષ્યા શોકને પામી એટલે આવી રીતે મેં પુણ્ય નથી કર્યું મારો આવે સ્વામી ક્યાંથી હોય એમ કરીને દુઃખ કરતી હોય છે અને શોકમાં અને શોખમાં આંસુ સારતી હોય છે વિદ્યાર્થી મિત્રો આ શોક શોક શબ્દનો અર્થ દુઃખ એવો થાય છે દુઃખ કરે છે એટલે એમાં દુઃખની અનુભૂતિ હોય છે જ્યારે શો ખ એમાં આનંદની લાગણી હોય છે અને શો ક એમાં દુઃખની લાગણી હોય છે દુઃખ હોય છે એવો એવે એ કભાઈની કસે કાગળ બંધન દીઠો અને જ્યારે આંસુ સારતી હતી પોતાની જાતને કોષી હતી એવા સમયે એક કભાઈની કસે એટલે કભાઇ એટલે પુરુષોને પહેરવાનું એક અંગરખો જેને આપણે ડગલો કહીએ એક કભાઈને એના કસ પર એની જે બટનોની જગ્યાએ જે કસ બાંધતા હતા જે દોરી હતી ત્યાં આગળ એક કાગળ બાંધેલો જોયો કાગળ બંધન દીઠો દીઠો એટલે જોયો જોવા કારણે યવન યવનાએ તત્ક્ષણ છોડી લીધો અને એ કાગળમાં શું લખ્યું છે એવું જોવા માટે આ યવનાએ એટલે આ વિષયાએ એક ક્ષણે આ કાગળ છોડી લીધો તત ક્ષણ એટલે તે જ ક્ષણે સરનામું અક્ષર તાતના દેખી બાળા મહા સુખ પામી અને આ કાગળ છોડ્યો ત્યારે એ કાગળ ઉપર જે અક્ષરો લખ્યા હતા એ એના પિતાના હતા તાતના સરનામું અક્ષર તાતના દેખી એટલે જે સરનામું જોવે છે એની પર તો એની પર તો એના પિતાના અક્ષર છે એટલે સરનામું અક્ષર તાતના દેખી પિતાના દેખી બાળા મહાસુખ પામે અને આ વિષય ખૂબ બધી સુખની અનુભૂતિ હમણાં દુઃખ અનુભવતી હતી કે મારો સ્વામી ક્યાંથી હોઈ શકે પુણ્યશાળીને મળે પરંતુ હવે અક્ષરો જોયા છે તે એના પિતાના છે એટલે હવે એને કદાચ સુખ લાગે છે કે કદાચ મારા પિતાએ જ આને પત્ર લખીને સ્વામી બનાવવા માટેની વિનંતી કરી હોય શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી એટલે મારા પિતાએ અને મારો સ્વામી બનવા માટે પત્ર લખીને જણાવી હોય એમ કરી એમ વિચારી કલ્પના કરી ને આ આનંદ અનુભવે છે અને કાગળ ઉપર લખ્યું તો સ્વસ્ત્રી શ્રી કૌતલપુરે સ્થાને મદન કુંવર બળવાન અહીં ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવાન એટલે શ્રી કૌતલપુર સ્થાને એટલે જેમ આપણે આ સ્વસ્તિ એટલે જેમ આપણે માનાર્થે માનવાચક શબ્દ લખીએ છીએ એમ પરમ પૂજ્ય શ્રી એવા એટલે કે છે કે શ્રી કૌતલપુર સ્થાને એટલે ગામનું નામ કૌતલપુર સ્થાને મદન કુંવર બળવાન એટલે આ જે દૃષ્ટ બુદ્ધિ છે એ પોતાના પુત્ર મદનને એક પત્ર લખે છે કે કૌતલપુર સ્થાને મદન કુંવર બળવાન એટલે ધૃષ્ટ બુદ્ધિ પોતાના પુત્ર મદનને આ પત્ર લખ્યો છે અહીં ચંદ્રહાસને મોકલ્યો છે એટલે કહે છે કે મેં આ ચંદ્રહાસ જોડે એક પત્ર મોકલું છું એ પત્ર લેજો ગુણવંત એને દીકરાને કહે છે કે આ ચંદ્રહાસ જોડે એક પત્ર મોકલું છું એ તમે લેજો અને કહે છે કે રૂપ ન જોશો રંગ ન જોશો ન પૂછશો ઘર સૂત્ર મૂળ ઘડી કોને ન પૂછશો એને વિષ દેજો ને પુત્ર એટલે કે છે એના દીકરાને આ દૃષ્ટ બુદ્ધિ એના દીકરા મદનને આ ચંદ્રહાસ જોડે જે ચિઠ્ઠી મોકલે છે પત્ર મોકલે છે એમાં જ કહ્યું છે કે આ પત્ર મોકલું છું તો તમે આ યુવાનનો રૂપ ના જોશો રંગ ના જોશો ને પૂછશો ના ઘર સૂત્ર મૂર્હત ઘડી પણ ન જોશો ને એને વેસ દેજો એટલે કે એને ઝેર આપી દેજો એને મારી નાખજો વિષ આપજો વિષ એટલે ઝેર વાંચી પત્રને વિષ્યા બોલી ત્રાહી ત્રાહી ત્રિભુવનનાથ એટલે આવું વાંચતા પહેલાં તો દુખી હતી પછી આનંદ થયો તો કદાચ મારા માટે સ્વામી બનાવવા માટે મોકલો છે પરંતુ આવું આખી વિસ્તૃત વાંચે છે વિષ્યા ત્યારે એને વાંચીને દુઃખ થાય છે વાંચી પત્રને વિષ્યા બોલી ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ ત્રા ત્રાહે એટલે બચાવો બચાવો ત્રિભુવનનાથ એટલે કે છે કે હે મહાદેવ બચાવો બચાવો ત્રિભુવનનાથ એટલે ત્રણેય ભુવનના નાથ એવા ઈશ્વરને કહે છે વિષ્યાને સાટે વેશ લખાયું એને શું કહે છે મનમાં કલ્પના કરે છે હે ભગવાન બચાવો આમણે તો વિષ્યાની જગ્યાએ વેશ લખી નાખ્યું છે અનર્થ થઈ જશે શું કાપ્યા જોઈએ હાથ અને કહે છે કે જો મારા પિતાએ આવું વેશ એવું જો આમ લખી અને જો પાપ કરતા હોય તો એમના હાથ કાપી નાખવા જોઈએ ભલે એમના પિતા છે પરંતુ ખોટું થાય એ કોઈ સહન ન કરે પત્ર લેવું તો પાછો ફરી જાય પરણે આ વિના વેદના થાય અને કહે છે કે જો હવે હું કદાચ આ પત્ર છે એ હું સંતાડી દઉં હું મારી પાસે લઈ જાઉં કદાચ ફાડી નાખું અને હું લઈ લઉં તો પત્ર લેવું તો આ જે યુવાન છે જે એટલે આ ચંદ્રહાસ છે એ પાછો ફરી જાય કે પત્ર ખોવાઈ ગયો અને પરણ્યા વિના વિઘ્ન થાય એને કહે છે કે પછી જે એમનું જે બીજી કોઈ રીતે ષડયંત્ર કરીને મારી નાખશે પરંતુ જે પરણવાની વાત છે એ અધૂરી રહી જાય એટલે પત્ર લેવું તો પાછો ફરી જાય અને પરણ્યા વિના વિઘ્ન થાય પરંતુ એના લગ્ન તો ન જ થઈ શકે એટલે આ ચંદ્રહાસ કાગળ ના મળતા પાછો ફરી જાય પરંતુ એની જોડે પરણવાનો જે વાત છે એ તો ન જ થાય એટલે કે અક્ષર એક વધારો એ માહે વિષની કરું વિષ્યાય એટલે કે જે કે હું હવે આ આની અંદર એક અક્ષર ઉમેરી દઉં અને વિષની જગ્યાએ હું વિશ્યા કરી નાખું એક નેત્રનું કાજળ કાઢ્યું બીજા નેત્રનું નીર એને આ વિષ્યાએ ખૂબ બધી બુદ્ધિ ચતુર કરી અને એક આંખમાંથી કાજળ કાઢ્યું છે મેસ જેને આપણે કહીએ અને બીજા નિત્રનો નીર એટલે આંસુ કાઢીને તરણાવતે લખ્યું તરણાવતે એટલે એક ઘાસનો તણખલાથી લખ્યું તારોણીએ એટલે આ વિષયે લખ્યું ધરી હૃદયા મધ્ય ચીર અને ખૂબ હૃદય જાણે ચી ધ હૃદય મધ્ય ધીર અને ખૂબ હૃદયમાં ધીરજ રાખી એની હિંમતથી કામ કરે છે અને એક તણખલાથી એક આંખનાથી કાજળ અને બીજા નેત્રનું આંસુ એટલે પાણી નીર લઈ અને એને વેશનો વિષ્યા કરી નાખ્યું નારદ કહે સાંભળ રે અર્જુન કરતા હરતા અવિનાશ એટલે આખી વાત એ નારદજી અર્જુનને સંભળાવી રહ્યા હતા એટલે કહે છે કે નારદ કહે સાંભળ રે અર્જુન કરતા હરતા અવિનાશ એટલે કહે છે કે આપણે જે પણ કરતા હર્તા છે એ અવિનાશ એટલે ઈશ્વર છે આપણે કોઈનું મારી નથી શકતા કોઈને જીવાડી નથી શકતા કોનું કેટલું આયુષ્ય છે એ આપણે નથી જાણતા પરંતુ કોઈ પણ વ્યક્તિને ક્યાં કઈ રીતનું એ એના ભાગ્યનું ખાઈ રહ્યો છે એના ભાગ્યનું એ જીવી રહ્યો છે આપણે કોઈ અભિમાનમાં ન રહેવું જોઈએ કે આ વસ્તુ મેં કર્યું આ વસ્તુ મેં એને આપી તો કહે છે કે કરતાં હરતા જીવનાર જીવાડનાર એ બધું ઈશ્વરના હાથમાં છે એટલે ખોટું અભિમાન કરવું નહીં નારદ કહે સાંભળ રહે અર્જુન કરતા હળતા અવિનાર એટલે કે છે કે આપણા જીવનનો કરતા હળતા આપણાને જીવાડનાર એ અવિનાશી છે એટલે ઈશ્વર છે વીસ ફેડી વિષયા કરી એમ ઉગાર્યો ચંદ્રહાસ અને આ વિષયાએ વીસનો વિષયા કરી અને આ ચંદ્રહાસને બચાવી લીધો જો એ કદાચ ચિઠ્ઠી એ કાગળ આ મદનના હાથમાં આવી જતું તો આ દૃષ્ટ બુદ્ધિની ઈચ્છા અનુસાર એને વેશ આપીને મારી નાખવામાં આવતો પરંતુ આ તો વિષ્યાએ ખૂબ બુદ્ધિપૂર્વકનું કામ કર્યું છે અને એને આ ચંદ્રહાસને બચાવી લેવામાં આવ્યો છે એટલે ચંદ્રહાસને ઉગારી લેવામાં આવ્યો છે ઉગારવું એટલે બચાવવું અને એ જ આખા આ કાવ્યનો જે સાર છે એ આ પંક્તિમાં સમાયેલો છે એમ ઉગાર્યું ચંદ્રહાસ અને પવિત્ર બુદ્ધિપૂર્વક વેશનો વિષ્યા કરી અને આ ચંદ્રહાસને ઉગારી લેવામાં આવે છે બચાવી લેવામાં આવે છે પત્ર ફરી બાંધ્યું પ્રેમદાય જળ ભરતી તે નેણ અને ખૂબ દુઃખ સાથે જળ ભરતી આંખે એટલે આંસુ સાથે એને આ પત્રને ફરી એની જે જગ્યાએથી છોડ્યો હતો એ જગ્યાએ બાંધી દે છે એટલે ચંદ્રહાસના જે વસ્ત્ર હતા કભાઈની પર જ્યાં કાગળ બાંધ્યું હતું ત્યાં આ કાગળ બાંધી દીધો પત્ર ફરી બાંધ્યું પ્રેમદાય જળ ભરતી તેને અને દુઃખ સાથે એ જ કભાઈની પર આ પત્ર બાંધી દીધો ઊઠી અબળા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ ઘેર જઈને વાટ જોઉં છું ઉતાવળા તમે આવો એટલે કે છે કે હવે અંદરથી એક ખુશ થઈ ગઈ છે રાજી થઈ ગઈ છે અને એમ કરતી આ વિષયા ઊઠી અને મુખેથી કહેતી વેણ કે ઘેર જઈને વાટ જોઉં છું ઉતાવળી તમે આવો એટલે કે છે કે હું ઘરે તમારી રાહ જોઉં છું હવે તમે આવો કે મદનભાઈને મળવાનું છે મદનભાઈને મળજો સ્વામી પત્ર લખ્યું તે લાવો અને કહે છે કે હવે તમે મદનભાઈને મળો આ સરનામા પર તો તમે મારા ભાઈ મદન પાસે જશો એટલે કે છે કે ત્યાં જશો તો હું પત્રની તમારા રાહ જોઉં છું કારણ કે એને તો ખબર છે કે એને વેશનું વિષ્યા કરી નાખ્યું છે હવે આ સુંદર યુવાન જોડે ચંદ્રાહાસ જોડે આ વિષ્યાના લગ્ન થશે એમ વિચારી અને ખુશ થઈ ને આ વિષ્યા આનંદિત થઈ ગઈ છે હરગાઈ હરખાઈ ગઈ છે ને પત્ર લખ્યું તે લાવો સ્વામી એમ કહી વિષ્યા વળી રહે થરથર ધ્રુજે ને કાંઈ ન શું સખી જ્યાં સામી મળી એટલે એ મનમાં વિચાર કરે છે અને વિચારે છે કે પત્ર લખ્યું તે લાવો સ્વામી એમ કહીને વિષ્યા વળી જાય છે પરંતુ એને આવી જે ઘટના છે એની પાસે વેશનું વિષ્યા કર્યું છે એટલે આખો પ્રસંગમાં એટલે હવે એને થોડો ડર લાગે છે થરથર ધ્રુજી રહી છે ડરી રહી છે અને કાંઈ ન સૂજે એને કશું સૂચતું નથી સ્કો વિચાર કોઈ આવતો નથી એવામાં જ એની સખીઓ એને સામે મળે છે તો આ આખું જે આખ્યાન હતું એની અંદર ચંદ્રહાસને આ વિષ્યા બચાવી લેવાની જે વાત છે અને એક આંખનું કાજળ અને બીજા આંખના આંસુ એનાથી જે વેશનો વિષ્યા કરે છે જે ચતુરાય વાપરે છે એ ભાવ મુખ્ય છે તો અહીંયા આગળ આપણું આ ચંદ્રહાસ આખ્યાનનું જે વલણ હતું એ અહીંયા પૂર્ણ થાય છે અને આ આખો જ પ્રસંગ ચંદ્રહાસ આખ્યાનમાંથી પ્રેમાનંદે લીધેલો છે તો આખ્યાન અહીંયા આગળ પૂર્ણ થાય છે અસ્તુ